नमस्कार दर्शक मित्रों, आप निहारी रहा छो एसएनपी न्यूज। हूँ छो आपनी साथे दिनेश मकवाणा। समाचार की शुरुआत करता पहला नजर करीशुं आजना मुख्य समाचार। भरूचना कोविड स्मशानमां 800 થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીએ ભીની આંખે પણ પિતાને અગ્નિદાહ આપ્યો। ભરૂચના કબ્રસ્તાનોમાં પણ દફન વિધિ માટે કબરો ખોદીને તૈયાર રાખવી પડી રહી છે। અબ્દુલ કામથી ભરૂચની નવી વસાદ નજીક કચરા પેટીમાં મેડિકલ વેસ્ટ અને પીપીઈ કીટનો નિકાલ કરાતા રહીશોમાં હોવાળો। અંકલેશ્વર વાલે ચોકડીથી ઇકો કારમાં લઈ જવાના બહાને મારામારીની ઘટના। એક એક બ્રિજ ઉપરથી છલાંગ લગાવી। પાંચ પાંચ કબરો કબ્રસ્તાનની અંદર ખોદીને રેડી રાખવી પડે છે। ભરૂચના કોવિડ સ્મશાનમાં 800 થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરનારે પોતાના જ પિતાને અગ્નિદાહ આપતા ભાંગી પડ્યા હતા। જુઓ શું છે સંપૂર્ણ અહેવાલ। ભરૂચ જિલ્લામાં કોરોનાએ ગત માર્ચ 2020 થી પગપેસારો કર્યો હતો અને જુલાઈ મહિનામાંથી કોરોના પોઝિટિવ મૃતદેહો અંતિમ સંસ્કાર માટેનો વિવાદ છંછેડાયો હતો। ત્યારે કોરોનાથી મૃત્યુ પામતા મૃતદેહોના અંતિમ સંસ્કાર ક્યાં કરવા તેવા પ્રશ્નો ઉભા થયા હતા। ત્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાથી પણ સ્વજનો ડરી રહ્યા હતા। ત્યારે આવા સમયે ધર્મેશ સોલંકીએ સૌપ્રથમ દશાશ્વમેધ ઘાટ સ્થિત નર્મદા નદીના કિનારે ખુલ્લામાં મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા અને મોતનો મલાજો જાળવી રાખ્યો હતો। અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટતા મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે અંકલેશ્વરના દક્ષિણ છેડે કોવિડ સ્મશાન ઊભું કરાયું હતું। ત્યારબાદ તંત્ર દ્વારા ઊભું કરાયેલું કોવિડ 19 સ્મશાનમાં ગત જુલાઈ 2020 થી હાલમાં એપ્રિલ 2021 સુધીના કોવિડ સ્મશાનમાં વિવિધ ખાનગી હોસ્પિટલોમાંથી આવતા મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા, જેમાં અત્યાર સુધીમાં 800 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાઈ ચૂક્યા છે। ત્યારે આજે પણ કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવનાર કોરોના વોરિયર્સ ધર્મેશ સોલંકીના પિતાનું આજરોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું, જેઓના અંતિમ સંસ્કાર પણ સ્મશાન ખાતે કરાયા હતા અને ધર્મેશ સોલંકીએ સ્મશાનમાં પોતાના જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો। ત્યારે 365 દિવસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવનાર સ્વજનોના હૈયાફાટ રુદનથી ગમગીની બની ગયેલા ધર્મેશ સોલંકીએ પોતાના જ પિતાની છત્રછાયા ગુમાવી અગ્નિદાહ આપતી વેળા તેઓએ પોતાના મોભી ગણાતા પિતાની છત્રછાયા ગુમાવી હોવાનો અનુભવ કરવા સાથે ભીની આંખે પણ પોતાના જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો। રાત દિવસ પોતાની હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી રહેલા અને ભરૂચના જાણીતા ડોક્ટર કેતન દોશીના પિતાનું પણ અવસાન થતા તેઓએ પણ પોતાના જ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને કોવિડ સ્મશાનમાં ડોક્ટર કેતન દોશીએ પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો હતો। ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર ડોક્ટર પુત્ર કેતન દોશીએ પણ ભીની આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો હતો। ત્યારે કોવિડ સ્મશાનમાં રાત દિવસ અંતિમ સંસ્કારની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે જરૂરી છે। ભરૂચના કોવિડ સ્મશાનમાં વહેલી સવારથી બપોર સુધીમાં અંદાજિત 20 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા અને રોજ 30 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર મોડી રાત સુધી થઈ રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે। ત્યારે આરએસએસ સહિતના સ્વયંસેવકો પણ હવે કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં સહકાર આપી રહ્યા છે અને જાતે જ જાહેરમાં જ લાકડાઓ ગોઠવી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો પાઠવી રહ્યા છે। જો કે સતત કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર અર્થે આવી રહેલા મૃતદેહોમાં પણ વેઇટિંગમાં રહ્યા છે, લાકડા ગોઠવી તાબડતોબ અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે।
अत्र उल्लेखनीय बाबत ए पण छे के कोविड स्मशानमां रात दिवस अंतिम संस्कारनी प्रक्रियाओ हाथ धरवामां आवी रही छे अने सौथी वधु खानगी होस्पिटलोमांथी मृतदेहो आवी रह्या होवानी माहिती सापड़ी रही छे अने रात्रि दरमियान पण होस्पिटलोमांथी सौथी वधु लोको दम तोड़ी रह्या होवाना पण अहेवालो मळी रह्या छे। भरूच जिल्लामां कोरोना पॉजिटिव दर्दीओनी संख्यामां वधारो थवा साथे खानगी होस्पिटलोमां दम तोड़वानो सिलसिलो पण यथावत रह्यो छे। त्यारे भरूचना कोविड स्मशान खाते हिंदु संस्कृति मुजब रोजना 25 वधु મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તો મુસ્લિમ સમુદાય દ્વારા પણ તેઓની ધાર્મિક વિધિ મુજબ કબ્રસ્તાનમાં દફન વિધિ માટે પણ કબરો ખોદવા માટે રોજ કામગીરી કરવામાં આવી રહી છે અને એડવાન્સમાં જ કબ્રસ્તાનમાં પણ કબરો ખોદી તૈયાર રાખવામાં આવતી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે અને કબ્રસ્તાનમાં જ એડવાન્સમાં કબરો ખોદવાના વિડીયો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાની આંધી સામે પણ લોકો લાચાર બન્યા છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કાંઠીએ પણ જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં ટંકારિયા ગામમાં 30 વધુ લોકો મોતને ભેટ્યા હોવાના અહેવાલો તેઓએ વ્યક્ત કર્યા હતા। ત્યારે 20 વધુ લોકો મુસ્લિમ સમુદાયના લોકો જીવ ગુમાવતા હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા। ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલ કાંઠીએ જણાવ્યું હતું કે કબ્રસ્તાનમાં કબરો ખોદીને તૈયાર જ રાખવામાં આવી રહી છે અને તાત્કાલિક જ અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। ત્યારે લોકો પણ સાવચેતી રાખે તેવી અપીલ તેઓ એ કરી હતી। ગામે ગામ લગભગ ભરૂચ જિલ્લાની અંદર એવરીડે 20, 22, 15, 25 આવા મૃત્યુ થઈ રહેલા છે મુસ્લિમ સમાજમાં પણ। એટલે આ કપરી પરિસ્થિતિની અંદર હું લોકોને અપીલ કરું છું, અબ્દુલ કામથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, માસ્ક પહેરો, કામ વગર ઘરની બહાર ન નીકળો અને રમઝાનના પવિત્ર મહિનામાં એટલો મૃત્યુ થઈ રહેલા છે ગામે ગામ। અમારા ટંકારિયા ગામની વાત કરું તો છેલ્લા એક અઠવાડિયામાં 30 જેટલા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અમારા ટંકારિયા ગામની અંદર। એવી રીતે વોરાસમની, દયાદરા, શેરપુરા, કંઠારિયા, જંગર, નબીપુર, આછોત, તમામ ભરૂચ જિલ્લાના ગામો, ઇંગલા છે, સિપર છે, પરિયેજ છે, આ બધા જ ગામોમાં રોજ જ એક દિવસ કોઈ એક બે મૃત્યુ થઈ રહેલા છે। આવા કપરા સમયે અમારા જરા મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો ચાલતો હોય, કબર ખોદવા માટે ગામે ગામ 5-5 કબરો કબ્રસ્તાનની અંદર ખોદીને રેડી રાખવી પડે છે। એટલી ભયંકર પરિસ્થિતિ ભરૂચ જિલ્લાએ થયેલી છે। ચારો ઉપરવાળા છે, અમે દુઆ કરીએ કે અલ્લાહ તાલા અને ઈશ્વર આ બીમારીને વહેલી તકે નાબૂદ કરે છે। નવી વસાદ નજીક કચરા પેટીમાં મેડિકલનો વેસ્ટ તથા પીપીઈ કીટનો નિકાલ કરાતા રહીશોમાં ભારે હોબાળો મચી ગયો હતો। જિલ્લામાં તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલોની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ત્યારે ભરૂચના નવી વસાદ નજીક કચરા પેટીમાં ખાનગી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા જાહેરમાં જ મેડિકલ વેસ્ટ અને પીપીઈ કીટનો નિકાલ કરાતા નવી વસાદના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હોસ્પિટલ સત્તાધીશો સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો। કચરા પેટીમાં આવી રીતે નિકાલ કરવામાં આવતા કચરાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો। જોકે મેડિકલ વેસ્ટ કે પીપીઈ કીટ કાગળ કચરું વણવા વાલા અડકે અને તેઓ કોરોના સંક્રમિત થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા કર્યા હતા। ત્યારે ખાનગી હોસ્પિટલોની આવી ગંભીર બેદરકારી સામે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ કડકાઈ ભરી વલણ અપનાવે તે જરૂરી છે। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં ખાસ વાત કરીએ તો કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે પણ ભરૂચ જિલ્લામાં 171 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને અત્યારની વાત કરીએ તો લગભગ 48 કલાકમાં 60થી વધુ કોવિડમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે। અહીંયા વિવાદ એ છે કે ભરૂચની કેટલીક ખાનગી હોસ્પિટલોની ઘોર બેદરકારી સામે આવી રહી છે। ભરૂચના નવી વસાદ નજીક હોસ્પિટલોમાં કોવિડ પેશન્ટ લેવામાં આવે છે, પરંતુ જે કોવિડ પેશન્ટ માટે જે વાપરવામાં આવતી પીપીઈ કીટ તથા ઇન્જેક્શનોનો નિકાલ જાહેરમાં જ કરવામાં આવતો હોય જેને લઈને વિવાદ છંછેડાયો છે। નવી વસાહતના આપણી સાથે અહીંના લોકો જોડાયા છે। નવી વસાહતમાં જે તમારો વિસ્તાર છે ત્યાં કચરાપેટી નજીક બાયોમેડિકલ વેસ્ટ મળી આવેલો છે, શું માનવું છે તમારું? અહીંયા ઘણી હોસ્પિટલો છે, આરકે કાસ્તા છે, હિલિંગ ટચ છે, વળી ઘણી હોસ્પિટલો છે। અમે આજે જોયું તો પીપી કીટ અને દવાઓ અને ઇન્જેક્શનો અહીંયાથી મળી આવેલા છે। અમે વારંવાર સિક્યુરિટીને બી કહીએ છીએ પણ કોઈ અમારું સાંભળતું નથી। અમે વારંવાર રજૂઆત કરી છે, અમારા વસાહતમાં આજે 50-60 કેસ છે, હવે એની જવાબદારી કોણ લેશે? એના લીધે અમે વારંવાર રજૂઆત કરી છે કે આ રોડ પરથી એમ્બ્યુલન્સો બી એટલી બધી આવે છે કે વારંવાર રજૂઆત કરવા છતાં બી આ એમ્બ્યુલન્સો બંધ નથી થતી, એના કારણે આજે અમારા વસાહતમાં 50-60 કેસો છે। ખાસ વાત કરીએ તો આપણી સાથે મહિલાઓ પણ છે,
બેન, શું માનવું છે? તમારા ઘર નજીક જ કચરા પેટીમાં આવી રીતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે, શું માનવું છે? નાના બાળકો પર કેવી અસર થાય? અમારે ત્યાં ઘરની સામે ખાડી પણ છે અને એ લોકોના સ્ટાફ કોરોનાની કીટ બીટ બધું નાખી જાય છે અને ઘરની સામે કચરાપેટી પણ એ લોકો રાખી છે, કચરાપેટી પણ ઉઠાવતા નથી અને તેમાંથી બધા જનાવરો કૂતરાને બધું ખેંચી ખેંચીને બહાર લઈ આવે છે. અમારા બાળકોને અમારે કેવી રીતે સાચવવાના? અમારા બાળકોને એના લીધે બહાર અમે વધારે કાઢતા પણ નથી અને અહીંયા કોઈ સેનિટાઈઝર પણ કરવા આવતું નથી કે કશું કોઈ ધ્યાન નથી આપતું ને ઘરની સામે જ હોસ્પિટલ છે ને ડૉક્ટરો કે ને એ લોકોના સ્ટાફ કે કશું કોઈ અમારી સાંભળતા નથી. અમે કહેવા જઈએ છે તો તે ધ્યાનમાં લેતા નથી અને આટલી બધી ગંદકી વધારે દીધી છે અને અમારા વસાહતમાં તો 50-60 કેસ બની ગયા છે કોરોનાના અને એના લીધે થઈને અમારે તો ઘરની સામે જ છે, તો હવે આનું કરવાનું શું? એના લીધે થઈને એનું કંઈ નિવારણ લાવો. ખાસ વાત કે તો ભરૂચમાં મોટા ભાગે કચરા પેટીમાં પીપીઈ કીટનો નિકાલ કરાતો હોય, મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે. આપણે જે કચરા પેટીમાં નિકાલ કરાયો છે તેની પણ મુલાકાત કરી, તો ખાસ કરીને આરોગ્ય તંત્ર હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, એમણે અહીંયા જાગૃત થવાની જરૂર છે. અને જે રીતે જાહેરમાં જો ખાનગી હોસ્પિટલ સંચાલકો નિકાલ કરતા હોય તો તાત્કાલિક ધોરણે તેમની સામે પગલાં લેવા જોઈએ. તમે જોઈ રહ્યા છો ભરૂચના નવી વસાહત વિસ્તારમાં કચરા પેટીમાં મોટા ભાગે મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો છે, સાથે સાથે પીપીઈ કીટનો નિકાલ કરાયો છે. ખાસ વાત કરીએ તો અહીંયા જે કાગળ કચરું મળવા આવતા હોય છે તેઓ કચરા પેટીમાંથી ફંફોડતા હોય છે અને એવા સમયમાં જો પીપીઈ કીટ તેઓ હાથમાં પકડે અને તેવા જ હાથે જો ઘરમાં જાય કાં તો કોઈ વસ્તુ આરોગે જમવાનું આરોગે તો તે કોરોના સંક્રમિત થઈ શકે છે. હોસ્પિટલ સંચાલકોની ગોળ બેદરકારી સામે ખરેખર આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રએ જાગૃત થવાની જરૂર છે. જો કોરોનાને કાબૂમાં લેવો હશે તો હોસ્પિટલના સંચાલકોની જે પણ બેદરકારી સામે આવતી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે. એસએનપી ન્યૂઝ ભરૂચ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઇકો કારમાં લઈ જવાના બહાને મારામારીની ઘટના સામે આવી છે, જેમાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અંકલેશ્વર વાલિયા ચોકડીથી ઇકો કાર ખાતે લઈ જવાના બહાને 3 જેટલા અજાણ્યા ઇસમોએ ઇકો ચાલકને માર મારી. મોસાલી પાટિયા પાસે ડ્રાઈવર યોગેશ વસાવાની ગળાના ભાગે ચપ્પુ મૂકી દઈ ચાલુ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે પોતાની હિંમત દાખવી અન્ય ગાડીની મદદ ઇકો ગાડીને આગળ ગાડી ઊભી કરી દે ઇકો કારમાંથી ઉતરેલા અને મિસ થઈ હતી એમાંથી એક નાસી છૂટ્યો હતો. એક અમરાવતી નદીના પુલ પરથી કૂદી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. ઘટના સ્થળે ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ વસાવા પહોંચી ગયા હતા, જેઓએ આરોપીનો કબજો મેળવી લીધો હતો. તેમજ અન્ય આરોપીએ અમરાવતી નદીમાં છલાંગ લગાવી હતી, જેને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. એમ્બ્યુલન્સના મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શહેર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટરે કોર્ટ જતી વેળાએ ઊભા થઈ ગયા હતા અને ડ્રાઇવિંગ પણ કરી હતી. શહેર પોલીસને આ અંગે જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એ લોકો વાલિયા ચોકડીથી મને લઈ આવ્યા કે માંડવા મુલક જવાનું છે એવું કરીને મને લઈ આવ્યા અને મોટાલીના બ્રિજ પાસે આવતા આવતા મારા ઘરમાં ચપ્પુ મૂકી રહ્યા અને મને ચાલુ ગાડીએ નીચે ફેંકી દીધો અને એ લોકો ગાડી લઈને નાહવાની પ્રયત્ન કરી. બીજો ફોર વ્હીલવાળો ભાઈ આવ્યો અને મેં કીધું કે ભાઈ ઊભી રાખો પહેલાં મારી ગાડી લઈને ભાઈગા. એ ભાઈએ ગાડી ઊભી રાખી અને અમે ગાડી લઈને દોડ્યા રોડ પર, એટલે એ લોકો રોંગ સાઈડે ભાઈગા, એટલે અમે આ બીજા આ સાઈડના રોડ પર અમે દોડ્યા ને એ લોકો પાછા ગાડી લઈને પાછા અમે પહેલાં રોડ પર જોયું તો ગાડી દેખાય નહીં, એટલે એ લોકો પાછા આ સાઈડ પર આવ્યા ને એ લોકો પાસે મેં ગેડો લઈને દોડ્યો એ લોકો પાસે, એટલે એ લોકો રિવર્સ મારીને ભાગવાની પ્રયત્ન કરી એટલે બીજી ફોર વ્હીલ આવી, એટલે લોકો જેવા કૂદીને ભાગવા ગયા તેઓ બીજી ફોર વ્હીલ જોડે દરવાજો ભટકાઈ ગયો અને જેવી ગાડી ઊભી રહી ગઈ તેઓ એ લોકો ભાગી છૂટ્યા. એક ભાગી ગયો અને એક નારા પરથી નીચે કૂદી પડ્યો અને એક જણને મેં પકડી લીધો. કરજણ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે કરજણ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. 5000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનના મામલે ને લઈને કરજણ પોલીસને ફરિયાદ માટે અરજી આપી હતી. એક તરફ કોરોના વધતા જતા કેસમાં લોકોને ઇન્જેક્શન માટે ફાંફા પડી રહ્યા છે, ત્યારે ભાજપાના પ્રમુખ 5000 ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તેવા આક્ષેપો સાથે કરજણ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે એફઆઈઆર ની માંગ સાથે કરજણ પોલીસ ફરિયાદ આપી હતી. કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ મોટા પ્રમાણમાં અછત થઈ છે. ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરી છે, હાઈકોર્ટમાં પીઆઈએલ પણ થઈ છે,
તેમ છતાં સરકાર રેમડેસિવિરના ઇન્જેક્શન માટે કોઈ પણ કાર્યવાહી કરી નથી. ભાજપના પ્રદેશના પ્રમુખ 5000 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન કયા ઉદ્યોગપતિ પાસેથી લઈ આવ્યા, કઈ કંપની પાસેથી લઈ આવ્યા એ સૌ કોઈને જાણવાની આતુરતા છે. અને આપ આ ખાડા કાન કરીને જે અછત ઊભી થઈ છે એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. પ્રજા ત્રાહિમામ છે. હોસ્પિટલની અંદર દર્દીઓ રેમડેસિવિરના ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ સામે આજે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે ફરિયાદ દાખલ કરવા આવ્યા છે અને તાત્કાલિક ધોરણે પ્રદેશ ભાજપના પ્રમુખ સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે. ઓનલાઈન આઈપીએલ ની મેચ ઉપર રમાતા 70 બેટિંગ ઉપર પોલીસે રેડ કરી 4 લોકોને દબોચી લીધા હતા. ઓનલાઈન એપ્લિકેશનથી આઈપીએલની મેચ ઉપર હાઈટેક સટ્ટા બેટિંગનો પર્દાફાશ કરતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ 4 ઇસમોની ધરપકડ કરતા ઓનલાઈન ક્રિકેટ પર સત્તો રમાડતા સટોડિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. એસઓજી પોલીસે ચોક્કસ માર્ગમીના આધારે રેડ કરી હતી અને કરજણ જૂના બજાર ખાતે સજન પાર્ક સોસાયટીમાં આવેલા અરવિંદભાઈ કેશુરભાઈ વસાવાના મકાનમાં કેટલાક ઇસમો મોબાઈલ અને લેપટોપ દ્વારા હાઈટેક ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે. બાતમીના આધારે એસઓજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મકાન નંબર 147માં સજન પાર્ક સોસાયટીના જૂના બજાર કરજણ ખાતે રેડ કરતા એન્ડ્રોઇડ મોબાઈલમાં ક્રિકેટની મજા માણતા 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેપટોપ તેમજ સાદા મોબાઈલના માધ્યમથી હાઈટેક સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા 4 ઇસમોને પોલીસે દબોચી લીધા હતા અને મોબાઈલ તથા લેપટોપ સહિત 2,12,960 નો મુદ્દા અલજપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર રાજપારડીના પીએસઆઈ બીઆર વસાવા તેમજ તેમની ટીમ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવેલ ગુનાના આરોપી એલપી ટ્રક નંબર એમપી 09HF1269 લઈ પસાર થતા હોય જેની નેત્રંગ રોડ ઉપર આવેલી કદવાલી બસ સ્ટેન્ડ નજીક રોકતા તપાસ કરતા ટ્રકમાં રહેલા 3 ઇસમોના નામથામની પૂછપરછ કરતા ટ્રકની તલાશી કરતા ટ્રકમાં મૂકેલા 10 પ્લાસ્ટિકના ડીઝલ ભરેલા કાળબા મળી આવતા જેમાં 370 લીટર જેટલું ડીઝલ ભરેલું હતું જેના બિલ કે આધાર પુરાવા વગરનું મળી આવતા ઇસમો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 7,31,450 ના મુદ્દામાલ સાથે આરોપી આસિક ખાન, સફીક ખાન, મેવાંતી, દિલશા ખાન, મુનશી ખાન પઠાણ તથા સલમાન ખાન, અશરફ ખાન મેવાતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.